સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. ગુજરાતમાં પણ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 2 અમદાવાદ, 1 સુરત, 1 વડોદરા અને 1 રાજકોટમાં છે. આ પરિસ્થિતિને જોતા રાજકોટના રહેવાસી પ્રશાંત ચૌહાણ તેમના બાઇક પર સેનિટાઈઝર લઈને ફરે છે, જેથી જરૂરિયાતમંદ લોકો તેનો ઉપયોગ કરી શકે. મને વિચાર એમાં આવ્યો કે ભાઈ, ઘણા લોકો છે ઘરે સેનિટાઈઝર ભૂલી ગયા હોય અથવા તો લઈ શકવાની કન્ડિશન ન હોય. અત્યારે બહુ એક્સપેન્સિવ સેનિટાઈઝર થઈ ગયા છે, અને જે જે જગ્યાએ બાઇક લઈને જાઉં છું, મારું બાઇક પાર્ક હોય અને કોઈને હાથ સાફ કરવા હોય તો કરી શકે છે. પ્રશાંતભાઈ જ્યાં પણ જાય છે તેમના બાઇક પર લાગેલા સેનિટાઈઝરથી કોઈ પણ વ્યક્તિ હાથ સાફ કરી શકે છે. એટલું જ નહીં, તેમણે કોરોનાથી બચવા અને સ્વસ્થ રહેવાના સંદેશ પણ બાઇક પર લગાડ્યા છે. તેઓ એક દિવસમાં 2-3 સેનિટાઈઝરની બોટલોનો ઉપયોગ કરે છે. દિવસ દરમિયાન આ જ્યારથી આ કોરોનાનું જ્યારથી આ વાયરસનું થયું છે ત્યારથી 3-4 જેવી બોટલ ખાલી કરી નાખું છું. હાલમાં બજારમાં માસ્કની અછત અને ભાવ વધારાના પણ સમાચાર મળતા રહે છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ પોલીસની મદદથી વિપુલભાઈએ મફતમાં માસ્કનું વિતરણ શરૂ કર્યું છે, જેથી કરીને રાજકોટની જનતા સ્વસ્થ અને સુરક્ષિત રહે. આ હાથ બનાવટના માસ્ક છે, એટલે બહેરાઓ જે પ્રમાણે જેટલી સ્પીડમાં કરી શકે એટલી સ્પીડમાં અમે ધીમે ધીમે ચાલુ રાખીશું કે આજે અહીંયા, કાલે સિવિલ હોસ્પિટલ, પરમ દિવસે જનાના હોસ્પિટલ, મતલબ રૂરલ ટાઈપ ગરીબ એરિયામાં ઈચ્છા છે વિતરણ કરવાની. આજે 4-5 હજાર વિતરણ કર્યા છે અત્યારે, પછી બપોર પછી બનશે એટલે સ્ટાફ મારો અહીંયા લઈને આવશે, પછી અગેઈન સાંજે જેટલા તૈયાર થશે.